जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालयमां તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ પહેલાની અંદર પહેલી એબીસીડી શીખી ગયા છું, ખૂટતા મૂળાક્ષર શીખી ગયા છું, આગળ પાછળના મૂળાક્ષર શીખી ગયા છીએ, પછી 1 થી 50 સુધી આપણે અંક શીખી ગયા છે, શીખી ગયા છે ને। એમાંથી તમારે અત્યારે 1 થી 20 સુધી તમારે અત્યારે પાકા કરવાના છે। આગળ પાછળના અંક, વચ્ચેના અંક અને બીજી એબીસીડી પણ આપણે શીખી ગયા છે। તો ત્યાર પછી શું આવે? તો કે ખાલી જગ્યામાં મૂળાક્ષર લખો। તો આપણે મૂળાક્ષર લખેલા છે અને ક્યાં ક્યાં ખાલી જગ્યા છે છે આ બધી શું છે? તો કે ખાલી જગ્યા છે, તમારે ખાલી જગ્યાની અંદર મૂળાક્ષર લખવાના છે। તો તમને બીજી એબીસીડી આવડે છે? આવડે છે। તો ચાલો પહેલા ફોન લાઈન બુક બહાર કાઢશું। એમાં મે જેટલા મૂળાક્ષર લખ્યા છે એટલા તમારે આ રીતના મે એ કર્યો પછી ખાલી જગ્યા છે, સી કર્યો ખાલી જગ્યા છે, એવી રીતના તમારે એક પેજમાં ચાર આખા પાડીને તમારે આ રીતના મે જે રીતના લખ્યું છે મે વધારે આખા પાડ્યા છે, તમારે ચાર આખા પાડવાના છે અને મારી સાથે સાથે ખાલી મૂળાક્ષર ખાલી જગ્યાના મૂળાક્ષર તમારે લખવાના છે। તો ચાલો ખાના ફોલ લાઈન બુક બહાર કાઢી ખાના પાડ્યા, હવે આપણે એબીસીડી લખીશું। તો ચાલો તમને અહીંયા શું આપેલો છે? તો કે એ આપેલો છે, પછી શું આવે? તો કે બી, ચાલો બી લખો, લખો બી, પછી સી આપેલો છે, તો એ બી સી ડી, ડી પછી ઈ, પછી એફ અને જી। તો આપણે આથી બોલશું એ બી સી ડી ઈ એફ જી, અહીંયા શું આવશે? જી પછી એચ આઈ જે પછી કે પછી એલ પછી એમ એ, ચાલો એમ કર્યો પછી એમ તમને આપેલો છે, ફરી એક વખત એચ આઈ જે કે એલ એમ એન આવી ગયો, પછી ઓ આપેલો છે, ત્યાર પછી શું આવે? તો કે પી ક્યુ આર પછી એસ ટી યુ વી આવી ગયો, પછી ડબલ્યુ એક્સ વાય, વાય આપણે આવી રીતના કરવાનો છે, વાય અને ઝેડ લખ્યું। ફરી એક વખત આપણે આખી એબીસીડી બોલીશું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ। તો આ તમે શું લખી? તો કે આમ બીજી એબીસીડી લખી પણ ખાલી જગ્યાના મૂળાક્ષર આપણે લખ્યા છે। તો આપણે ફરી એક વખત કે કઈ લાઈનમાં કયો મૂળાક્ષર આવે એ આજે હું તમને પાછો એક વખત શીખડાવું છું। જો એ છે ને એ વટલી લાઈનમાં છે, છે બી પેલી બે લાઈનમાં, જોયું સી વટલી લાઈનમાં, ડી પેલી બે લાઈનમાં, ઈ વટલી લાઈનમાં, એફ પેલી બે માં અને જી બીજી ને ત્રીજી એટલે નીચેની બે લાઈનમાં। જોયું તમે કયો મૂળાક્ષર કઈ લાઈનમાં છે? તમારે આવી રીતના જ મૂળાક્ષર લખવાનો છે, પછી એચ પેલી બે લાઈનમાં, આઈ વટલી લાઈનમાં, જે નીચલી બે લાઈનમાં, કે પેલી બે લાઈનમાં, એલ પેલી બે લાઈનમાં, પછી શું આવે? તો કે એમ વટલી લાઈનમાં આવે ને, વટલી લાઈનમાં, એ વચલી લાઈનમાં, ત્યાર પછી ઓ તો કે વચલી લાઈનમાં, પી નીચે
લાઈનમાં Q નીચેની બે લાઈનમાં P અને Q માં ગોટાળો કરશો તો તમારે વ્યવસ્થિત રીતના જોવાનું છે P માં અને Q માં R વચલી લાઈનમાં S વચલી લાઈનમાં T પેલી બે લાઈનમાં U વચલી લાઈનમાં V વચલી લાઈનમાં W વચલી લાઈનમાં X વચલી લાઈનમાં Y નીચેની બે લાઈનમાં અને Z વચલી લાઈનમાં તો તમને ABCD લખતા આવડી ગઈ હવે કે કઈ લાઈનમાં કયો મૂળાક્ષર આવે તો આજનું હોમવર્ક તમારું શું છે તો કે આ લખવાનું ખાલી જગ્યામાં મૂળાક્ષર લખો તમારું હોમવર્ક શું છે તો કે ખાલી જગ્યામાં મૂળાક્ષર લખવાના છે ઓનલાઈન બુકમાં અસ્તુ જય હિન્દ